ना बंदर रोड पर बदतर परिस्थिति जोवा मळी रही छे। ठेर ठेर अहीं पाणी भराई चूक्या छे। आ विस्तारना दृश्यो आप जोई रह्या छो। अहीं पण पाणी जे भराय छे तेने कारणे लोकोनुं जनजीवन प्रभावित थयुं छे। रस्ता वचाळे जाणे नदीनुं वहेण वही रह्युं होय तेवा आ दृश्यो जोवा मळी रह्या छे। लोको हाल बेहाल छे। वाहनो पण आખરે પાણીની અંદર ગરકાવ છે। દુકાનોની અંદર પણ પાણી ઘૂસતા મકાન માલિકો અને દુકાનદારોને આખરે નુકસાની વેઠવી પડશે। વરસાદની અસર વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં આજે ફરીથી જોવા મળી રહી છે। ગઈકાલે 24 કલાકમાં ધરમપુરમાં લગભગ 9 ઇંચ વરસાદ વરસવાની સાથે જ વલસાડના નીચાણવાળા વિસ્તાર પાણીમાં તરબોળ થઈ ગયા છે। આ જે એરિયા છે પીચિંગ એરિયા કહેવાય છે કે જે બંદર રોડ તરીકે પણ ઓળખાય છે અને ત્યાં પાણી પાણી થઈ ગયું છે। ગઈકાલે પણ અમે તમને આ વિસ્તાર બતાવ્યો હતો કે અત્યારે જે વિસ્તારમાં પાણી ભરાયું છે એનાથી લગભગ 20 ફૂટ અંદરથી પાણી હતું, પરંતુ આજે જે પરિસ્થિતિ છે વધુ વણસી છે અને ચોમેર જો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। લોકો અડધા ડૂબી ગયા છે। આ છે એક સ્ટાર્ટિંગનો એરિયા છે કે જ્યાં તમને લોકો જે દેખાઈ રહ્યા છે અડધા કમરથી ઉપર સુધીના પાણી દેખાઈ રહ્યા છે, પરંતુ આ જ જો પરિસ્થિતિ આપણે અંદર જઈએ તો ખૂબ જ વિકટ પરિસ્થિતિ દેખાઈ રહી છે અને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે જે પાણીનો ભરાવો થઈ રહ્યો છે વલસાડના ઘણા નીચાણવાળા વિસ્તારમાં થયો છે, પરંતુ આ જે એરિયા છે કે એરિયામાં પાણી ભરાયું છે એ ખૂબ ઘણી ઓછી વાર ઘટના બનતી હોય છે। આપણી જોડે સ્થાનિક છે, તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું। આપનું નામ? રોનક। રોનકભાઈ, અહીંયા સુધી ક્યારે પાણી આવ્યું છે? પહેલાં આજ સુધી 5 વર્ષ પહેલાં આવેલું હતું પાણી, અને તે પછી આજે 5 વર્ષ પૂરા કમ્પ્લીટ થાય છે અને તે પછી પાછું આવ્યું છે પાણી। આટલું અંદર સુધી પાણી ડીપ સુધી પહેલા આવી શું કહેશે કે ફર્સ્ટ 2016માં આવેલું હતું લાસ્ટ, 2022માં આવે છે હલ્લા। એટલે કે 2016માં ખૂબ વિકટ પરિસ્થિતિ હતી, જે તે સમયે પાણી આવ્યું હતું એવું લોકોનું કહેવું છે। આપણે એ જોડે બીજા પણ વડીલ છે, એમની પાસેથી જાણીશું। આપનું નામ? યોગેશભાઈ રાણા। યોગેશભાઈ, અહીંયા સુધી ક્યારે પાણી આવ્યું હતું? અહીંયા સુધી 2016માં આવેલું હતું, મારી શોપમાં બી અંદર 3 ફૂટ અંદર ઘૂસી ગયું હતું, હજુ હવે ત્રીજા પગથિયા સુધી પહોંચી ગયું છે અત્યારે હાલમાં, અને કન્ડિશન એકદમ ફાસ્ટ છે, પાણી એકદમ ફાસ્ટ રહે છે। જે તે સમયે સોલમાં તો રેલ પણ બહુ મોટી હતી, પણ અત્યારે રેલ નથી તો પણ પાણી આવતું શું લાગે છે તમને, શું કારણ હોઈ શકે? આ તો ધરમપુર અને કપડાના સાઈડ જોરદાર ભયંકર વરસાદને કારણે અહીંયા પાણી ફરી વરે છે। આમ તો અહીંયા સિટીમાં વલસાડમાં વરસાદ પડ્યો હોય તો એટલો ફરક નહીં પડે, ઉપર ભાગમાં ભારે વરસાદને કારણે આ તકલીફ થાય છે અહીંયા। પણ અહીંયા જે પાણી ભરવાનો કાયમી જે ઉપાય, એના માટે કોઈ કાયમી ઉપાય કરવા માટે તંત્ર આખાડા કાન કરતું એવું લાગે જ તમને? ના ના, એવું તો કંઈ નથી, પણ તે આ એકદમ લોંગ ટાઈમ જ આવે છે, એટલી બધી કાયમ નથી આવતી રેલ। એટલે કે જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં હંમેશા પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ અત્યારે જે પાણીનો સ્તર વધ્યો છે અને જે એરિયા કવર કર્યો છે પાણીએ, એ ભાગ્યે જ થતું છે। આજથી ઘણા વર્ષો પહેલાં આ વસ્તુ થઈ ચૂકી છે, પરંતુ જે તે સમયે મોટી રેલ આવી હતી અને એના કારણે પાણીનો ભરાવો થયો હતો, આજે જે પાણીનો ભરાવો થયો છે તેને લઈને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। અત્યારે NDRFની ટીમ અને જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે, અને જે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાય છે ત્યાંથી લોકોને સાવચેત કાઢવાના છે કે ત્યાંથી તેમનું સ્થળાંતર કરવાનું છે, તેની પણ કામગીરી ચાલી રહી છે। અત્યારે ઉપરવાસમાં વરસાદે થોડો જોર ઓછો થયો છે વરસાદનો, જેના કારણે પાણી જે છે થોડું ઓસરે એવું લાગી રહ્યું છે, પરંતુ ધરમપુરની સાથે સાથે જો વરસાદ ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્રના એરિયામાં પડશે તો તેની અસર પણ સીધે સીધી અહીંયા જોવા મળશે। સચિન કુલકર્ણી, TV9, વલસાડ।